પાટી શહેરમાં રહેતા કેટલાક નાના વર્ગના લોકોએ પેટે પાટા બાંધી ભવિષ્યના વિચાર માટે સારા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની વિવિધ સ્કીમમાં રોકાણ કર્યું હતું. રોકાણ કર્યા બાદ સ્કીમની મુદત વીતી ગઈ હોવા છતાં આજે પણ પાડીના કેટલાક ગ્રાહકો પાડી સારા ઇન્ડિયાની ઓફિસે ધરમ ધક્કા ખાઈ રહ્યા છે, જ્યાં હાજર મેનેજર નાણાં મળી જશે એમ કહી ગ્રાહકોને ખોટા આંટા ફેરા કરાવી રહ્યા છે. પાડીમાં રહેતા ઠાકોર પ્રજાપતિએ ડેલી બેઝિસમાં 5 વર્ષ માટે નાણાં રોક્યા હતા, જે સ્કીમની મુદત પૂર્ણ થઈ ગઈ છે. નાણાં પકડવાનો સમય પણ નીકળી ગયો છે. આ બાબતે ફક્ત રસીદ આપવાની બાકી છે, હજી સુધી નાણાં પરત આપ્યા નથી. આવી જ રીતે પાડી શિવનગર ખાતે રહેતા સ્વામીનાથ નિષાદે પણ નાણાં રોક્યા હતા. 2013માં નાણાં બાકી ગયા હતા, પરંતુ હજુ સુધી નાણાં આપ્યા નથી. જેમના પુત્ર કિશનના જણાવ્યા મુજબ રેન બસરાની સારા ઇન્ડિયાની ઓફિસ ખાતે અત્યાર સુધીમાં અસંખ્ય વાર ધક્કા ખાધા છે. નાણાં આપી દેશો જણાવે છે, પણ આપતા નથી. ઉલ્લેખનીય છે કે દેશભરમાં સારા ઇન્ડિયા કંપનીના લોકોના કરોડો રૂપિયા સલવાયા છે, જે સંદર્ભે છતરાયેલા લોકોએ કંપની વિરુદ્ધ કેસો પણ કર્યા છે. પરંતુ જે નાના વર્ગના લોકો છે, જેમની પાસે પોલીસ મથકે પણ કેસ કરવાની હિંમત નથી, તેવા લોકો આજે પણ સારા ઇન્ડિયા ઓફિસમાં ધક્કા ખાવા માટે મજબૂર છે. તો એકચુઅલી મને એકચુઅલી ખબર નહીં હતી, પપ્પાએ ભરેલા હતા, પપ્પાથી ભરાવેલા હતા એ લોકોએ. તો મિનિમમ 2013 કે 2014માં પૈસા પાકી જવાના હતા. તો એ 2013 કે 2014માં પાકી ગયા પછી જેવું પૈસા મેં લેવા આવ્યા તો એ લોકોએ એમ કીધું કે અમારે કેસ ચાલતું છે, 1 વર્ષ પછી તમને તમારા પૈસા ઇન્વેસ્ટ સાથે મળી જશે, જે ઇન્સ્યુરન્સ સાથે મળી જશે એક્સ્ટ્રા પ્લસ થઈને. તે પછી મેં નીતો મેં આજે 10 થી 12 વાર હાથો મારી છું, પણ હજુ સુધી એ લોકો કંઈ ઠેકાણ નહીં મળે. જ્યારે બી આવે ને ત્યારે એ લોકો એમ જ કહે કે એક વાર આ વર્ષે પલટાઈને બીજા વર્ષે કરે, બીજા પછી ત્રીજા વર્ષે એવું જ કર્યા કરે લોકો. આજે નીતો મેં 5 થી 10 હાથા મારી રહ્યો અહીંયા, ને આવે એટલે એ લોકો સરખો જવાબ બી નહીં આપે ને કંઈ નહીં. ને ઓફિસ બી એ લોકોના આજ એરિયામાંથી નીતો 5 જગ્યાએ ઓફિસ એ લોકોની ચેન્જ થઈ છે, ને આવે ત્યારે ગમે ત્યારે બંધ રહે ઓફિસ, કંઈ ટાઈમિંગ નહીં મળે ને કંઈ નહીં. એ લોકોની ઓફિસ ગમે ત્યારે એ લોકો બંધ કરે, ગમે ત્યારે ચાલુ કરે. कोर्ट में केस चल रही है, मार्च तक सारा सीन बोला है कि पेमेंट चालू हो जाएगा, सामान्य स्थिति हो जाएगी. अभी तालुका में तो ऐसा आंकड़ा नहीं है, क्योंकि तमाम आपसे है, बलसाड में है, धर्मपुर में है, कई जगह आपसे हैं. जो आप सामने है किस तरह से काम केवल बताया जा रहा है कि भाई आपको पेमेंट जितना दिन डिले होगा उतने दिन का आपको इंटरेस्ट के साथ में रुकता है. अलग अलग है, काफ़ी दिनों से कंपनी आज चल रही है. ये जो बोल रहे हैं ग्राहक जो कि ऑफिस बंद रह जाती है, अभी ये गलत बोल रहा है. ऑफिस यहीं पे है 2013 से. भाई ऑफिस तुम्हारा कितनी बार चेंज हुआ मुझे पता है, मैं खुद आया हूँ. ऑफिस बंद था 2013 से, यहीं पे ऑफिस है, कहीं कहीं नहीं है. बताया कि मार्च के बाद शुरू होगा, तो जैसे वहाँ से स्टार्टिंग है उसी हिसाब से. 2020 में 14 महीने में शुरू था. મારા પૈસા ડેલી બેઝિસમાં રોકતા હતા, તે પૈસા આજે 5 વર્ષમાં મૂકેલા, તેના પાકીને બી અમને આપ્યા નહીં, ને એની રસીદ બનાવી આપી. તે 1.5 વર્ષની બનાવેલી, ને તે પાકીને બી ઓક્ટોબર ગયા વર્ષનું ગયેલું ત્યારના પાકી ગયેલા. આ ઓક્ટોબરમાં બી પૈસા હજુ મળ્યા નહીં મળે. ઓફિસ આવે તો હવે ખાલી મળશે કે ને, કોઈ વખત આવે તો અહીંયા ખાલી ફેરવે, ઓફિસ પર તારું હોય. કેટલી વાર 2-3 વાર મેં આવ્યો, તારું જોયું. સરકાર પાસે હવે આપણે તો દરેકને પૈસાની જરૂરિયાત હોય. મારે તો અત્યારે મરવાનો વખત છે, તો એની પાસે લીધેલા છે છોકરીના મેરેજ માટે, તેને આપવાના છે. પૈસા મળતા નથી તો આપીએ કેવી રીતે? કાં તો મરી જવા પડે એના હાથમાં. ઠાકોરભાઈ ધીરુભાઈ પ્રજાપતિ.